કેમ છે બાળકો, મજામાં ને? આપણે હવે ઇંગ્લિશનું તમે સ્કૂલેથી બધી બુક લઈ ગયા છો ને, હવે એમાંથી આપણે બધા ધીમે ધીમે સ્પેલિંગ કરવાના છે. હવે આજે આપણે તમારે કેપિટલ લેટર્સના એ થી બી સુધીના સ્પેલિંગ તમારે આજે કરવાના છે. જો અમે તમને અગાઉ સમજાવી દીધા છે, વિડીયો બતાવી દીધો છે, બધું જ કરી લીધું છે, હવે તમારે આજે તમારે એ કેમ લખવાના તમારી સી ડબલ્યુમાં તે લખતા હું તમને શીખવાડું છું. તમારે ફોર લાઈનમાં આ મુજબ લખવાનું છે. મેં તમને કીધું હતું કે કેપિટલ લેટર્સ છે તે તમારે પહેલી ત્રણ લીટીમાં જ લખવાના છે. હવે આપણે આ એ ટુ ડી ના સ્પેલિંગ જે છે તે કેપિટલ લેટર્સ ના છે, એટલે એમાં આપણે બધા જ કેપિટલ લેટર્સ નો આપણે ઉપયોગ કર્યો છે અને એ પ્રમાણે લખ્યા છે, એટલે આ બધા સ્પેલિંગ તમારે ઉપલી પેલી ત્રણ લીટીમાં લખવાના છે. અને હવે તે કયા કયા સ્પેલિંગ તે આપણે જોઈ લઈએ. આ બધું તમારી બુકમાં છે જ, પણ તમારે હવે નોટમાં લખતા શીખવાનું છે અને ઘરે તમારે આ બધું સી ડબલ્યુમાં લખવાનું, પછી મમ્મીને બતાવવાનું અને એ પ્રમાણે સરસ મજાનું લખી અને જ્યારે તમે સ્કૂલે આવશો ત્યારે હું તમારું આ બધું જ હોમવર્ક જે કરીશ. તો હવે આજે આપણે આખું સ્પેલિંગ જોઈ લઈએ. ચાલો એ જો આ કેપિટલ એ, એનો સ્પેલિંગ બનશે એ ફોર એન, એ એન ટી, એન તેથે ટીડી. હવે એ ઉપરથી જ બીજો સ્પેલિંગ આપણે કોઈ ત્રણ ત્રણ સ્પેલિંગ લેવાના છે. હવે પહેલો સ્પેલિંગ બની ગયો એ એન ટી, એન એટલે કીડી. હવે બીજો સ્પેલિંગ જોઈ લઈએ, એ એક્સ ઈ, એક્સ એટલે કુહાડી, એક્સ. આ સ્પેલિંગ પણ નાનો જ છે, તમને આવડી જશે. કુહાડી મેં સમજાવ્યું હતું અગાઉ કે કુહાડી તમનો ઉપયોગ જંગલમાં લાકડા કાપવા માટે કે કોઈ પણ વસ્તુ જ્યારે કાપવાની હોય ત્યારે કુહાડીનો ઉપયોગ થાય છે. એ એક્સ ઈ, એક્સ એટલે કુહાડી. એક્વેરિયમ, એક્વેરિયમ એ ફોર ત્રીજો સ્પેલિંગ છે. એક્વેરિયમ, એક્વેરિયમનો સ્પેલિંગ લાંબો છે પણ તમે એને પાર્ટ પાડી પાડી અને પાકો કરશો એટલે તમને આવડી જશે. હવે સ્પેલિંગ શું છે, એ ક્યુ યુ એ આર આર યુ એમ. ફરીથી આઠ અક્ષરનો સ્પેલિંગ છે. જોઈ લો, પાર્ટ પાડી દો તમે પહેલા ત્રણ, એ ક્યુ યુ એ આર આર યુ એમ. એક્વેરિયમ એટલે માછલી ઘર. આપણે અગાઉ બધું જ સમજાવીને જોઈ લીધું છે કે રંગબેરંગી માછલી જે રહે છે માછલી ઘર, એ પણ તમે જોયું જ હશે. તો તેને શું કહેવાય, એક્વેરિયમ. એક્વેરિયમ એટલે માછલી ઘર. ચાલો હવે આપણે બી ના ત્રણ સ્પેલિંગ, કેપિટલ બી ના ત્રણ સ્પેલિંગ જોઈ લઈએ. બી ફોર બોલ, બોલનો સ્પેલિંગ છે બી એ ડબલ એ. જો બોલ આપણે બોલી છીએ એવી રીતે, એટલે ઘણા નાના નાના બાળકો, નાના છોકરાઓ એટલે ભૂલ કરે જાય, શું કરે, બી ઓ ડબલ એ. પણ બી ઓ ડબલ એ નહીં, ખાસ મગજમાં યાદ રાખી લેજો કે બી એ ડબલ એ, બોલ એટલે દોડવું, બરાબર. હવે સ્પેલિંગ આવશે બી, બી ફોર બીઅ, બેઅ. સ્પેલિંગ થશે બી ઈ એ આર, બેઅ એટલે રીંચ. રીંચ જંગલમાં હોય છે ને, પાડું પાડું, તમે પણ જોયું હશે જાડું પાડું રીંચ, અને એની વાત તમે ખાય સાંભળી હશે. રીંચને શું કહેવાય, પાડે છે મધ. તો સ્પેલિંગ છે રીંચનો બી ઈ એ આર, બેઅ એટલે રીંચ. ચાલો હવે આપણે ત્રીજો સ્પેલિંગ બી ઉપરથી જોઈ લઈએ. બી બિફોર બોર્ડ, બી ઓ એ ટી, બી ઓ એ ટી, બોટ એટલે હોડી. હોડીમાં બેસીને આપણે પાણીમાં બેસવા, પાણીમાં તરવા,
બેસી છે ને આપણે હોડીમાં જ્યારે પાણીમાં આપણે કે મુસાફરી કરવાની હોય તો બોટમાં બેસી, પણ એવું ન હોય તો તમે ઘણીવાર બાળકોમાં ને જતા હશો તો ત્યાં પણ તમે હોડીમાં બેઠા હશો. બાળકોને હોડીમાં બેસી બેસવાની ખૂબ જ મજા આવે છે. તો બી ફોર બોટ, બોટનો સ્પેલિંગ બી ઓ એ ટી, બોટ એટલે હોડી, બરાબર. ચાલો હવે આપણે સી ના, કેપિટલ સી ના સ્પેલિંગ જોઈ લઈએ. સી, સી ફોર કાર, સી એ આર, કાર એટલે મોટર કાર. આ તો સ્પેલિંગ સાવ સરળ, અને પાછો મોટર કાર તો બધાને ગમે, પણ તો કાર ગમે ને છોકરા તો ખુશ થઈ જાય. તો કાર નું સ્પેલિંગ છે સી એ આર, કાર એટલે મોટર કાર, બરાબર. ચાલો હવે આપણે કેપિટલ સી નો બીજો સ્પેલિંગ જોઈ લઈએ. આ પણ તમને આવડતો જ હશે. સી એ ટી, કેટ એટલે બિલાડી. શું સ્પેલિંગ બન્યો? સી એ ટી, કેટ એટલે બિલાડી. ચાલો હવે આપણે કેપિટલ સી નો ત્રીજો સ્પેલિંગ જોઈ લઈએ. સી ઓ ડબલ્યુ, કાવ એટલે ગાય. જો આમાં ભૂલથી સી ડબલ્યુ ઓ ન લખી લેતા હો, સી પછી ઓ આવે અને પછી ડબલ્યુ આવે. સી ઓ ડબલ્યુ, કાવ એટલે ગાય. ચાલો આવડી ગયો. ગાય તો આપણી માતા, ગાયનું દૂધ તો મીઠું મીઠું ખૂબ ભાવે. તમે પણ ગાયની પૂજા કરો છો ને? ચાલો હમણાં જો ગોળ ચોખ આવશે, ગોળ ચોખમાં જોજો મમ્મી ગાયની પૂજા કરશે, ગાયને રોટલો મગ ખવડાવશે, બરાબર. તમે આપણે ગાયની પૂજા કરતા હોય છે. ચાલો બી, કેપિટલ બી ઉપરથી પહેલો સ્પેલિંગ છે બી ડબલ ઓ આર, ડોર. ડોર એટલે બારણું, બારણું એટલે કે દરવાજો. તમને એનો સ્પેલિંગ શું થઈ જશે? બી ડબલ ઓ આર, ડોર એટલે બારણું, બરાબર. હવે ડી નો આપણે કેપિટલ ડી નો બીજો સ્પેલિંગ જોઈ લઈએ. બી ફોર ડોલ, ડી ઓ ડબલ એલ, ડોલ એટલે ઢીંગલી. છોકરીઓને તો આનાથી રમવાની ખૂબ મજા આવે, તો સ્પેલિંગ શું બનશે? ચાલો ફરીથી જોઈ લો. ડી ઓ ડબલ એલ, ડોલ એટલે ઢીંગલી. ચાલો હવે ત્રીજો સ્પેલિંગ જોઈ લઈએ. ડી ફોર ડોગ, આ તો આવડે જ છે બધાને, અને આનો અર્થ પણ તમને આવડે છે, બરાબર ને. ડી ફોર ડોગ, ડી ઓ જી, ડોગ એટલે કૂતરો. કૂતરો શું કરે? આપણા ઘરની ચોકી કરે અને ખૂબ જ વફાદાર પ્રાણી છે, અને તમને બધાને ગમતું હશે, એને આપણે પાડી પણ છીએ, બરાબર ને. ચાલો તો હવે આ બધા જ સ્પેલિંગ જોઈ લીધા તમે. હવે આપણે તમારે આ બધા જ સ્પેલિંગ સી ડબલ્યુ માં લખવાના છે, અને આવી રીતે સારા અક્ષરે જોજો. લીટીની બહાર પણ અક્ષર ન જાય અને લીટીથી નાના પણ ન થાય, એકદમ સરસ રીતે સારા અક્ષરે આ બધા જ સ્પેલિંગ તમારે લખવાના છે. સારા મજાના અક્ષરથી લખી અને મમ્મીને બતાવી દેજો. ચાલો હવે આપણે ફરીથી આ બધા જ સ્પેલિંગ જોઈ લઈએ. ચાલો હવે આ બધા જ સ્પેલિંગ તમે બીજી વાર લખી લીધા ને, જોઈ લીધા, વિડીયોમાં તો સમજી લીધા છે. હવે આપણે ફરીથી આ બધા જ સ્પેલિંગ તમે બોર્ડમાં કેમ લખવા, મેં તમને બતાવ્યા. હવે તમારે આ સિમ્બલ ડબલમાં ફોર લાઈનમાં કેમ લખવા તે તમારે જોઈ લો અને આ પ્રમાણે લખજો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ડીથી આગળના સ્પેલિંગ જોશું. ત્યાં સુધી બાળકો આવજો. બાય બાય.